नमस्ते मित्रों, आजना वीडियो नी अंदर आपने जोईशुं के तमारी पासे रेशन कार्ड छे तो तमारी रेशन कार्ड नी केटेगरी मुजब तमने केटलू अनाज दर महीने मळवू जोईए ते तमारा मोबाइल माथी तमारी जाते ऑनलाइन जोई शको छो। दर महीने तमने केटला घऊं चोखा खांड तेल के बीजी कोई पण सरकारी जाहेरात करेली होय जे रेशन कार्ड मुजब तमने मळवा पात्र छे ते दर महीने तमे ऑनलाइन चेक करी जोई शको छो। अने जो ते मुजब तमने ते जत्थो न मळे तो तमारे फरियाद केवी रीते ऑनलाइन करी शको ते तमाम माहिती तमने आजना वीडियो में आपीश। तुम खास वीडियो ने अंत सुधी जोजो। मित्रों, दरेक रेशन कार्ड धारकना मन में आ बधा प्रश्नों उठता होय छे के मने आटलो जत्थो मळवो जोईए, आटलो जत्थो नथी मळतो, मारे फरियाद केवी रीते करवी, तो तेना माटे खास आ उपयोगी वीडियो छे। वीडियो ने अंत सुधी जोई लेशो, तमाम माहिती तमने मळी जशे। ऑनलाइन तमारा मोबाइल माथी आ तमाम प्रोसेस छे ते सरळताथी तमे करी शकशो। मित्रों, वीडियो नी शुरुआत करी पहेला विनंती छे, आ चेनल उपर नवा होय तो खास चेनल ने सब्सक्राइब कर लेजो, साथे साथे वीडियो ने शेर करजो। तो चलो मित्रों, आपणे आजना वीडियो नी शुरुआत करी। मित्रों, सौथी पहेला तमारा मोबाइल अथवा कॉम्प्यूटर माथी क्रोम ब्राउजर ने ओपन करो। क्रोम ब्राउजर नी अंदर तमारे गूगल उपर जावानू छे। हवे गूगल नी अंदर तमे फूड सिविल सप्लाय गुजरात आटलू लखी तमारे एंटर करवानू छे, अथवा तो Nfsa गुजरात .gov.in आटलू लखशो एटले पहली लिंक आ मुजबनी आवशे। फूड सिविल सप्लाय एंड कंज्यूमर करीने एना उपर तमारे क्लिक करवानू छे, एटले तमारी सामे गुजरात राज्यनी अन्न नागरिक पुरवठा ने ग्राहकोनी बाबतना विभागने लईने जे ऑफिशियल वेबसाइट छे तमारी सामे ओपन थई जशे। हवे आनी अंदर तमे स्क्रॉल करी नीचे जशो एटले अहींया घणा बधा विभाग आपेला छे, अहींया तमे जोई शको छो। હવે એમાં પહેલો જ ઓપ્શન છે વિસ્તાર મુજબની રેશન કાર્ડ વિગતો NFSA, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ મુજબનું પેજ ખુલશે। હવે આની અંદર તમે જોઈ શકો છો અહીંયા બીજો ઓપ્શન છે આંકડાકીય માહિતી તથા સંપર્ક અંગેની માહિતી, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આની અંદર તમે જશો એટલે અહીંયા રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ મળવાપાત્ર જથ્થો કરીને ઓપ્શન છે, એ ચેકબોક્સને ટીક કરવાનું છે। ત્યારબાદ નીચે સર્ચ નામનો ઓપ્શન છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આખું નીચે એક પેજ ઓપન થઈ જશે, અહીંયા જોઈ શકો છો। મિત્રો, આ લેટેસ્ટ માહિતી છે, અહીંયા તમે જોઈ શકો છો 13/8/2020 સુધીની આ માહિતી છે। અહીંયા આપેલું છે અંત્યોદય કાર્ડ ધારક છે તો તેને તમારે 8મા મહિનાની અંદર આટલી આટલી વસ્તુ મળશે, અહીંયા તમે જોઈ શકો છો। હવે NFSA છે તેને ઘઉં છે તે મહત્તમ કેટલા મળશે, 25 કિલો મળશે, 2 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે મળશે। પછી NFSA કાર્ડવાળા અંત્યોદય ઘઉં છે તે 3.5 કિગ્રા જે PMGKAY એટલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઘઉં મળશે, વ્યક્તિ દીઠ 3.5 કિલો મફત મળશે 0 રૂપિયામાં। તે જ રીતે ચોખા છે તે 1.5 કિલો મળશે 0 રૂપિયામાં। એ સિવાય તમને ચોખા છે તે 10 કિગ્રા મળશે 3 રૂપિયા કિગ્રાના ભાવે। તે સિવાય ખાંડ મળશે, આ 8મા મહિનાની અંદર 13 વાર આવે છે એટલે 1 કિલોગ્રામ 15 રૂપિયા કિલોગ્રામના ભાવે, અને કપાસિયા તેલ છે તે 1 લિટર રૂપિયા 25 કિગ્રાના ભાવે। આટલી વિગત છે તે અંત્યોદય કાર્ડ ધારક છે તેમને ઓગસ્ટ મહિનાની અંદર મળશે। ત્યારબાદ સ્કોર કરી નીચે જશો એટલે BPL કાર્ડ ધારક છે તો BPL કાર્ડ ધારકને કઈ વસ્તુ કેટલા રૂપિયામાં મળશે તે અહીંયા આપેલું છે, તે મુજબ તમે જોઈ શકો છો। તેમને ખાંડ છે તે 22 રૂપિયા પ્રતિ કિગ્રા, પછી ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ મળશે તે પણ 22 કિગ્રા, BPL કાર્ડને કપાસિયા તેલ મળશે 1 લિટર તે 50 કિલોગ્રામના ભાવે। એ સિવાય ઘઉં ચોખાની વિગત પણ અહીંયા આપેલી છે, કેટલા રૂપિયા કિલોગ્રામે મળશે તે પણ સામે આપેલું છે, તે તમે જોઈ શકો છો। ત્યારબાદ APL 1 કાર્ડ ધારક છે તો તેમને શું શું વિગત મળશે તે પણ અહીંયા આપેલું છે। NFSA હશે APLની અંદર તેને કઈ કઈ વસ્તુ મળશે અહીંયા તમે આપેલું છે તે પણ તમે જોઈ શકો છો। ખાસ APL 1 કાર્ડ છે પણ તમે NFSA ની અંદર આવતા હશો તો જ આ વસ્તુનો લાભ મળશે।
તેવી જ રીતે રાંધણ ગેસ નહીં ધરાવતા તમામ રેશન કાર્ડ ધારક છે તેમને કેરોસીન છે તે કેવી રીતે મળશે એની પણ વિગત આપેલી છે। અહીંયા તમે જે તે ડિટેલ સાથેની વિગત છે તમે જોઈ શકો છો। દર મહિને આ વિગત છે તે અપલોડ થતી હોય છે તે મુજબ અહીંયા તમે ચેક કરી શકો છો અને લાભ મેળવી શકો છો। હવે સ્ક્રોલ કરી નીચે જશો એટલે અહીંયા નોંધ કરીને લખેલું છે એની અંદર બીજું છે તમે જોઈ શકો છો। વેબસાઇટની મદદથી ઓનલાઈન કમ્પ્લેન રજિસ્ટ્રેશન કરી શકાશે જેના માટે અહીંયા ક્લિક કરો લખેલું છે। અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓનલાઈન તમારે કંઈ પણ ફરિયાદ હશે તો અહીંથી તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશો। આ નંબર ઉપર ડાયલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકશો અથવા તો અહીંયા તમારો મોબાઈલ નંબર આપી આગળ વધો કરશો એટલે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એટલે અહીંયા તમે જે વિગત છે તે આપી મોબાઈલ નંબર નાખીને ઓનલાઈન ફરિયાદ છે તે પણ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદનું સોલ્યુશન છે તે તાત્કાલિક ધોરણ કરવામાં આવશે। તો મિત્રો આ રીતે તમારા રેશન કાર્ડ ક્યું છે તેના આધારે કેટલું અનાજ મળશે કયા ભાવે મળશે તેમજ તમારે તે અનાજને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો ઓનલાઈન કરી શકશો જેની માહિતી તમને આજના વિડીયોમાં આપી છે। મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને શેર કરજો। જય જવાન જય કિસાન જય હિન્દ।